चलो मित्रों जय माता जी। आज आप दाखला नंबर 13 जो है यहां पर जो मित्रों दाखला नंबर कितना पूछिए 13। हवे हवे आपने बिंदु नीचे की माहिती पर थी साजन અને મેઘવીની ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમનો પસાર કરો અને પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકનની અસર આપ્યા બાદ પાકું સર્વે તૈયાર કરો। આપણે કેટલી વસ્તુ મિત્ર તૈયાર કરવાની જો પહેલા આમનું પુનઃમૂલ્યાંકન ખાતું મૂડી ખાતું અને પાકું સર્વે એટલે ટોટલ આપણે ચાર ફોર્મેટ છે ચાર ફોર્મેટ બનાવવાનું છે। હવે આપણે કીધું જો સાજન અને મેઘની 5/3 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે। તારીખ 31/3/2017 ના રોજ તેમની પેઢીનું પાકું સર્વેયું નીચે મુજબ છે। ભાગીદારોએ પેઢીની મિલકતો અને દેવાનું પૂર્ણ મૂલ્યાંકન કરવાનું તથા ભવિષ્યમાં 1/1 પ્રમાણમાં નફો વહેંચવાનું નક્કી કર્યું જે અંગેની માહિતી નીચે પ્રમાણે છે। તો આપણે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે મૂકતા જઈશું। હવે પહેલું જો જમીન મકાનની કિંમત 10% વધારે તો પહેલા જો આપણે પાકા છે એટલે કે ભાઈ જમીન મકાન કેટલું આપેલું છે કે ભાઈ 1,40,000 આપેલું છે મિત્રો। ઓકે 10% કિંમત વધારે અને 10% કરો તો એ પ્લસ વધારો 10% કરો એટલે કેટલા આવશે એટલે કે 14,000 નહીં 10% વધારો કરો એટલે કેટલો આવે એટલે કે 14,000। હવે આ બંનેનો સરવાળો કરો તો 1,54,000 થી 54,000 થઈ જાય મિત્રો। ઓકે હવે આની અંદર શું જો કે વધારો તો વધારો તો તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ મિત્રો દર્શાવશું એટલે કે જમા બાજુ તો જમા બાજુ લખશું કે ભાઈ જમીન મકાન ખાતું કેટલાનો વધારો છે કે ભાઈ 14,000 નો વધારો છે દર્શાવી દીધું। ઓકે તો આના આધારે આપણે આમાં શું લખશું મિત્રો પહેલું કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતું શું થયું છે કે જમા થયું છે તો આપણે આમાં શું લખીએ કે ભાઈ જમીન મકાન ખાતું ઉધાર થી પુનઃમૂલ્યાંકન મૂલ્યાંકન ખાતે જમા કેટલા છે મિત્રો 14,000 અહીંયા પણ કેટલા લખશું આપણે 14,000 બાબત છે કે ભાઈ જમીન મકાનનો વધારો પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેમ પ્રેરણાની અસર આપણે આપી દીધી। ફર્નિચર આપણને આપેલું છે 30,000 રૂપિયા
કેટલો આપેલું છે 30000 અને 30000 ના 4 40% કરો 4 3 ને 12 તો ઘટાડો કેટલો થયો મિત્રો કે 12000 રૂપિયા ઓ 12000 રૂપિયા 30000 ભાગી તમે 12000 બાદ કરી દો બાદ કરી દો કેટલા આવશે મિત્રો કે ભાઈ 18000 રૂપિયા હવે 18000 રૂપિયા જે ઘટાડો ઘટાડો આપણે કેવો ઉદ્દેશ્ય છે કે કુલ મિલાઈને ખાતાની ઉધાર બાકી તો કઈ 25000 ખાતે કેટલા રૂપિયા છે કે ભાઈ 12000 રૂપિયા છે ઓકે તો હવે આની આમનું શું આવશે કે આમનની અંદર કુલ મિલાઈને ખાતો શું થઈ મિત્રો ઉધાર થશે એટલે આપણે લખ્યું હતું કે પુન મૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે પુન મૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે કેટલા રૂપિયા આવશે મિત્રો કે ભાઈ 12000 રૂપિયા અહીંયા પણ 12000 રૂપિયા બાબત જે છે કે ભાઈ ફર્નિચર નો ઘટાડો પુન મૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના તો ભાઈ ફર્નિચર નો ઘટાડો ક્યાં લઈ ગયા પુન મૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના થઈ ગયું એટલે મિત્રો ઓકે આગળ જો કે ભાઈ દેવધારો પર હવે બજારની કાલકા જનામતની જરૂર નથી દેવધારો કેટલા આપેલા છે મિત્રો કે ભાઈ 40000 આપેલા છે ઓકે હવે કાલકા જનામત કેટલી આપેલી મિત્રો આપણને તો કે ભાઈ 1500 રૂપિયા આપેલી છે હવે આપણને મિત્રો 1000 કાલકાની જરૂર નથી 1000 ની જરૂર તો જરૂર કેટલાની છે તો કે 500 રૂપિયાની તો લખ્યું કે ભાઈ માઇનસ કાલકા અનામત 500 રૂપિયા 500 રૂપિયા બાદ કરો તો બાદ કેટલા આવી છે 39500 રેડી હવે જરૂર નથી એટલે આપણા માટે શું છે કાલકા જનામત એક પ્રકારનું નુકસાન છે ઓકે નુકસાન છે હવે જરૂર નથી નથી જરૂર એટલે આપણા માટે શું થઈ ગયો ફાયદો થઈ ગયો તો ફાયદો થઈ ગયો તો પુન મૂલ્યાંકન ખાતાની કઈ બાજુ મિત્રો દર્શાવશો કે જવાબ આવશે કે આપણે લખ્યું કે ભાઈ કાલકા અનામત ખાતે કેટલા રૂપિયા લખશું કે 1000 રૂપિયા જે ફાયદો છે જે આપણે લખવાનો છે હવે આમનું શું આવશે કે ભાઈ કાલકા અનામત ખાતે ઉધાર તે પુન મૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા છે કે ભાઈ 1000 રૂપિયા અહીંયા પણ કેટલા છે 1000 રૂપિયા બાબત છે કે ભાઈ કાલકા અનામત નો ઘટાડો પુન મૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના ઘણી પુન મૂલ્યાંકન ખાતે લઈ ગયા કે ભાઈ 30500 હવે લેણદારને આપણે ચૂકવવા
આપણે કે ભાઈ લેણદાર ખાતી કેટલા રૂપિયા છે કે ભાઈ 1500 રૂપિયા ઘણી તો આની આમનો શું આવશે મિત્રો ઓકે મિત્રો જોજો કે ભાઈ આ બોર્ડ ટુ થઈ ગયો એટલે ખુશી રાખું છું એક મિનિટ હે કે ભાઈ આપણી આમનો છે ઓકે તો જો મિત્રો અહીંયા બોર્ડ છે બોર્ડ પૂરું થઈ ગયું છે પૂરું થઈ ગયું એટલે હું પહેલા ચેકિંગ આપું છું જોજો વ્યવસ્થિત રેડી આગળ લઈ તમે આમનો લખેલી છે ઓકે મિત્રો હવે જો આ બોર્ડ પૂરું લઈ ગયું એટલે આપણે ચેકિંગ લખ્યું છે ચેકિંગ લખી એટલે બીજું હું આમનો ત્યાંથી સ્ટાર્ટ કરું છું ઓકે આમનો આપણે કઈ હતી તો ભાઈ લેણદારની હતી હવે લેણદારની આમનો હતી તો આપણે કલમ કયો આવતો તો મિત્રો છઠ્ઠો આવતો ઓકે હવે જો લેણદારની આમનો હતી લેણદારની આમનો ની અંદર લેણદાર કોનો મહિનાની ખાતે આપણે શું કર્યું જમા કર્યું તો આમનો શું આવશે કે ભાઈ લેણદાર ખાતે ઉધાર લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે લેણદાર ખાતે ઉધાર તો પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા છે કે ભાઈ 1500 અહીંયા પણ 1500 બાબત છે કે ભાઈ લેણદારનો ઘટાડો પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના મિત્રો પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના ઓકે હવે એની પછીનું જો છઠ્ઠી આવનો છે સોરી અવાલો છે ચૂકવવાનો બાકી ખર્ચ 10000 રૂપિયા છે પહેલા કેવું આપેલું ચૂકવવાનો બાકી ખર્ચ ચૂકવવાનો બાકી ખર્ચ આપણે મૂલી દેવામાં જો દર્શાવું છું કે ભાઈ જો બાકી ખર્ચ કેટલા રૂપિયા છે એટલે ભાઈ 10000 રૂપિયા છે ઓકે હવે ચૂકવવાનો બાકી ખર્ચ છે એટલે ખર્ચ જો આપણે કુલ મૂલ્યની ખાતે કઈ બાજુ દર્શાવી છે મિત્રો તો કે ઉધાર ખર્ચ ઉધાર ખર્ચ આપણે દર્શાવી છે 10000 ઓકે તો આની આમનો શું આવશે મિત્રો કે ભાઈ ચૂકવવાના બાકી સોરી પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર ચૂકવવાના બાકી ખર્ચ ખાતે એટલે સાતમી આમનો આપણે શું થઈ છે કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ફરી કેટલા રૂપિયા છે કે ભાઈ 10000 અહીંયા પણ 10000 અહીંયા પણ 10000 બાબત છે કે ભાઈ ચૂકવવાનો બાકી ખર્ચ પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના જો મિત્રો ઓકે હવે એની પછીનું છે જો કે ભાઈ મળવાની બાકી આવક 2000 રૂપિયાની છે મળવાની બાકી જે કાય આપણે લખશું કે ભાઈ મ બાકી આવક કઈ બાજુ લખશું કે ભાઈ પાકા સરિયાની મિલકત લેણા સાહેબ મળવાની બાકી આવક કેટલી આપેલી છે કે ભાઈ 2000 આપેલી છે હવે આપણી આવક છે મળેલી નથી આપણા માટે ફાયદો છે ઉન્મેન થતાની કઈ બાજુ આવશે મિત્રો તો કે જમા બાજુ લખ્યું કે ભાઈ મળવાની બાકી આવક ખાતે કેટલા રૂપિયા છે મિત્રો કે ભાઈ 2000 રૂપિયા છે હવે આની આમનો શું આવશે કુલ મિલાવીને ખાતું શું થયું મિત્રો જમા થયું તો આને લખ્યું કે ભાઈ મ બાકી આવક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે કેટલા રૂપિયા છે કે ભાઈ 2000 રૂપિયા અહીંયા પણ કેટલા છે કે 2000 રૂપિયા બાબત છે કે ભાઈ મ બાકી આવક પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના પુનઃમૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના થઈ ગયો મિત્રો ઓકે છેલ્લો અમારો છે આપણો રોકાણો તેની બજાર કિંમતે દર્શાવવાના છે રોકાણો કેટલા રૂપિયા જો કાઉન્સમાં બજાર કિંમત તમને આપેલી છે 18000 કાઉન્સની બહાર કેટલી રકમ આપેલી છે કે 20000 રેડી તો આપણે દર્શાવવાના છે કેવા કે ભાઈ બજાર કિંમતે તો ઘટાડો કેટલો થયો કે ભાઈ 2000 નો થયો તો માઇનસ ઘટાડો 2000 એટલે બહાર કેટલા આવી ગયા મિત્રો કે 18000 રૂપિયા આવી ગયા ઓર 2000 નો ઘટાડો થયો તો પુનઃમૂલ્યાંકન ખાતાની કઈ બાજુ આપણે દર્શાવશું કે ઉધાર બાજુ કે ભાઈ રોકાણનો ખાતે કેટલા રૂપિયા છે કે ભાઈ 2000 રૂપિયા છે ઓકે હવે અહીં આમનો શું આવશે મિત્રો કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણનો ખાતે કેટલા રૂપિયા છે કે ભાઈ 2000 રૂપિયા અહીંયા પણ
2000 રૂપિયા બાબત જે છે કે ભાઈ રોકાણો છે એ પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના સૂત્રનો ઘટાડો પુનઃ મૂલ્યાંકન ખાતે લઈ ગયા તેના થઈ ગયો મિત્રો ઓકે હવે બીજું કઈ આપણે બાકી રહેતું નથી હવે આપણે પાછું શરૂ એ જોઈએ કે ભાઈ મૂડી ખાતા છે તો મૂડી ખાતા આપણે બનાવેલા છે લખશું કે ભાઈ ભ આ લાગે કેટલી લાગે મિત્રો તો કે ભાઈ 80000 50000 ને 30000 પછી આપણને આપેલું છે 2000 રૂપિયા એટલે ટોટલ કેટલા થઈ ગયા 18000
57,500 આપણે કરીએ તો આપણે કેટલા આવ્યું કે ભાઈ 39,000 રૂપિયા છે. એ 39,000 રૂપિયા શું આવ્યું કે ભાઈ વેચની પાત્ર ખોટ. શું આવ્યું મિત્રો? વેચની પાત્ર ખોટ. તો ભાગીદાર આપણા કેટલા છે કે ભાઈ સાજન અને નીરની બે આપેલા છે. હવે બેને વેચવાને કઈ રીતે કે 5/3 મુજબ 8 મુજબ વેચવાને છે તો આને ભાગ્યા કેટલા કરશું? 8 × 5. તો પહેલા ની કેટલા આવ્યા? તો ભાઈ 24,375. હવે બીજાનો આપણે જોઈએ કે ભાઈ બીજાને કેટલા આવે છે. કે બીજાના જે 14,725 રૂપિયા જે આવે છે. હવે આ બંનેને આવી ગયા આપણને શું આવી છે? ખોટ આવી છે. મૂડી ખાતાની ઉધારમાં જોઈ શું કે ભાઈ વેચની પાત્ર ખોટ 24,375 અને 14,725. ઓકે મિત્રો, હવે જો છેલ્લે આપણે આનો છે કઈ છે? વેચની પાત્ર ખોટની. પણ ખોટની આનો છે તો પૂર્ણ મૂલ્યની ખાતે શું થયું મિત્રો? જમા થયું છે. પણ શું આપણે કહેવાય? સાજનના મૂડી ખાતે ઉધાર, નિર્મીના મૂડી ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન થાય. સાજનમાં કેટલા હતા ભાઈ? 24,375 અને નિર્મીના કેટલા હતા ભાઈ? 14,725. તો ટોટલ કેટલા આવી ગયા કે ભાઈ 39,000. બાબત છે પુનઃ મૂલ્યાંકન ખાતેની ખાતાની ખોટ ભાગીદારના મૂડી ખાતે લઈ ગયા તેના. લખ્યું મિત્રો, આ જે ખોટ લીધી આપણે ક્યાં લઈ ગયા? ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા. તો ભાગીદારનું મૂડી ખાતું આપણે બંધ કરવું પડશે. ઓકે, પહેલા જોવાનું છે કે ભાઈ સાજનનું છે કે ભાઈ 80-80 1,60,000. અહીંયા પણ આપણે લખશું કે ભાઈ 1,60,000 રૂપિયા. હવે 1,60,000 રૂપિયા છે એમાંથી માઇનસ કેટલા કરશું? તો કે ભાઈ 24,375 માઇનસ કરીએ તો 1,35,725 રૂપિયા છે. એને શું લખશું આપણે? કે ભાઈ ગ આ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા. ઓકે, હવે બીજાનો જે આપણે ટોટલ કરીએ તો 5×8=9 એટલે કેટલા આવી ગયા? 98,000 રૂપિયા. અહીંયા પણ કેટલા લખશું આપણે? કે ભાઈ 98,000 રૂપિયા. હવે 98,000 રૂપિયા છે એમાંથી આપણે માઇનસ કેટલા કરશું? 14,725 રૂપિયા. તો બાકી કેટલા આવી ગયા? કે ભાઈ 83,375 થઈ ગયા. હવે આપણે લખશું કે ભાઈ મૂડી. તો મૂડી પહેલા કોની છે? કે ભાઈ સાજન. હવે સાજનની મૂડી કેટલી છે? કે ભાઈ 1,35,725. અને બીજાની કેટલી આપેલી? કે ભાઈ નિર્મીની મૂડી. તો નિર્મીની મૂડી આપેલી છે 83,375. એટલે આ બંનેનો આપણે સરવાળો કરીએ 1,35,725. ટોટલ સરવાળો કેટલો થઈ ગયો? કે ભાઈ 2,19,000. હવે પાકા સરવાળો આપણે ટોટલ કરીએ કે ભાઈ 2,19,000 પ્લસ 70,000 રૂપિયા પ્લસ 30,500 રૂપિયા પ્લસ 20,000 રૂપિયા સીધા આપણે મૂકી દઈએ. ટોટલ કેટલો આવી ગયો? કે ભાઈ 3,39,500 રૂપિયા. હવે આમાંથી એક એક ઘટક આપણે બાદ કરતા જઈએ કે ભાઈ માઇનસ 1,54,000 રૂપિયા, માઇનસ 48,000 રૂપિયા, માઇનસ 18,000 રૂપિયા, માઇનસ 39,500 રૂપિયા, માઇનસ 30,000 રૂપિયા, માઇનસ 2,000 રૂપિયા, માઇનસ 18,000 રૂપિયા, માઇનસ 30,000 રૂપિયા. ટોટલ સરવાળો કેટલો થઈ ગયો? 3,39,500 થઈ ગયો મિત્રો આપણો સરવાળો. ઓકે, હજી તમને કોઈ ડાઉટ ઉપર લાગતું હોય તો પ્લીઝ વોટ્સઅપ અથવા તો જે તમને ફોન નંબર આપેલો છે ફોન કરો. ઓકે મિત્રો.